ગણપતિ બાપાના દર્શન કર્યા બાદ જાણીશું આજના દિવસનો મહિમા, આજના દિવસનું મહત્વ સમજાવશે આશુતોષજી આચાર્ય. શ્રી ગણેશાય નમઃ. તપોમય ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. આજે જાણીએ દિન મહિમામાં. આજે તારીખ થઈ રહી છે 9 જાન્યુઆરી 2024. આજનો વાર છે મંગળવાર. તિથિની વાત કરીએ તો આજે માક્ષર વદ 13 તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર જ્યેષ્ઠા નક્ષત્ર બની રહ્યું છે. આજનો યોગ એટલે વૃદ્ધિ યોગ. આજનું કરણ ગરજ કરણ બની રહ્યું છે. રાશિની વાત કરીએ તો આજે રાત્રે 9:10 સુધી વૃશ્ચિક રાશિ બની રહી છે. ત્યારબાદ ધનરાશિ લાગુ પડશે. અર્થાત રાત્રે 9:10 સુધી જન્મનાર જાતકોની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ન અને ય, તે પ્રમાણે નામકરણ કરું શુભ નૈતાવ રહી શકે. ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ ધન ગણાશે. જેના વર્ણના અક્ષરો રહેશે ભ, ધ, ફ અને ઢ. આ પ્રકારે નામકરણ કરું શુભ નૈતાવ રહી શકે. વાત કરીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે. આજે સૂર્યોદય સવારે 7:13 રહેશે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6:17 રહેશે. જાણીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે. શુભ મુહૂર્તોમાં જાણીશું. આજે શુભ મુહૂર્તોમાં અભિજીત મુહૂર્તનો સમય 12:25 પ્રારંભ કરી 1:08 સુધી રહેશે. વિજય મુહૂર્તનો સમય 2:35 પ્રારંભ કરી 3:16 સુધી વિજય મુહૂર્ત બની રહેશે. રાહુ કાલમનો સમય 3:28 પ્રારંભ કરી 4:49 સુધી બની રહેશે. આજના દિવસના શુભાશુભમાં જાણીએ તો આજે મંગળવારનો દિવસ અને આજે પ્રદોષ છે. આજે ભૌમ પ્રદોષ અને માસ શિવરાત્રિ, પ્રત્યેક માસમાં આવતી શિવરાત્રિ, આજે માસ શિવરાત્રિ છે. તો સાથે આજે વિંછુડાની સમાપ્તિ થઈ રહી છે રાત્રે 9:10. જાણીએ આજના દિવસના ઉપાય વિશે. આજે બજરંગ બાણનો પાઠ કરવો અને હનુમાનજી મંદિરમાં દર્શન કરવા આપના માટે મંગલકારી ઉપાય સાબિત થઈ શકે છે. આપનો દિવસ શુભ રહે એ જે પ્રાર્થના. જય ભવાની. તો આજના દિવસનું મહત્વ તો આપે જાણી જ લીધું છે, પણ હવે સમય છે આધ્યાત્મિક મહાશક્તિ નિહાળવાનો, જેમાં આજે આપણે જાણીશું હનુમાન ચાલીસાના ઉપાય વિશે. આધ્યાત્મિક મહાશક્તિમાં આજે જાણીશું હનુમાન ચાલીસાના ઉપાયો વિશે, કે જે કરવાથી કેટલાક ઉપાયો છે જેને કરવાથી લાભની પ્રાપ્તિ થતી હોય છે. આમ તો તમામ વ્યક્તિઓને ખબર છે કે હનુમાન ચાલીસા દરેકને આવડતી પણ હશે. હનુમાન ચાલીસાનું શ્રવણ કરવાથી માનસિક મનોકામનાઓ પરિપૂર્ણ થતી હોય છે. આપણા સનાતન સંસ્કૃતિમાં એવું માનવામાં આવે છે કે પ્રત્યક્ષ દેવતાઓમાં હનુમાનજી મહારાજ વિદ્યમાન છે. 7 ચિરંજીવીઓ છે, એમાં હનુમાનજી મહારાજનું સ્થાન છે. હનુમાનજી મહારાજ ચિરંજીવી, તો હનુમાનજી મહારાજ રામની ભક્તિના ગુણની જ્યાં કથા ચાલતી ત્યાં વિદ્યમાન હોય છે. હનુમાનજી મહારાજના સન્મુખ જઈ પોતાના મનની વાત રજૂ કરવાથી મનોકામનાઓ પરિપૂર્ણ થતી હોય છે. હનુમાનજી મહારાજની આરાધના કરવાથી શનિ, રાહુ, કેતુ જેવા ક્રૂર ગ્રહોની પીડામાંથી પણ મુક્તિ મળતી હોય છે. ભૂત, પ્રેત, પિશાચ આદિમાંથી પણ હનુમાનજી મહારાજના આશીર્વાદથી મુક્તિ મળતી હોય છે. તો કેટલાક એવા ઉપાયો છે હનુમાન ચાલીસાના જેને કરવાથી સફળતા જીવનમાં અવશ્ય મળતી હોય છે. સૌથી પહેલા તો વાત કરીએ કે બાળક જ્યારે અભ્યાસની અંદર નબળું પડતું હોય ત્યારે હનુમાન ચાલીસાનો જે દોહો છે શરૂઆતનો, એ દોહા 11 વખત, ખાલી દોહાનો જ પાઠ કરવામાં આવે 11 વખત, તો એ બાળકમાં અભ્યાસની ક્ષમતા વધતી હોય છે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મનુ મુકુર સુધારી, બરનૌ રઘુબીર બીમલ જસુ જો દાયકુ ફલચારી, બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરૌ પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. આજે દોહો છે એનો 11 વખત પાઠ કરવામાં, ખાલી આ દોહાનો જ, તો હનુમાનજી મહારાજની કૃપા એ બાળકના મનપટલ ઉપર થાય છે. અને બળ, બુદ્ધિ, વિદ્યા, જ્ઞાન આ ત્રણેય વસ્તુનો અમૃત હનુમાનજી મહારાજ એને પ્રદાન કરે છે.
તો વિદ્યાભ્યાસમાં સફળતા માટે હનુમાનજી મહારાજની આ જે દોહો, હનુમાન ચાલીસાનો જે દોહો છે એનો પાઠ કરવો ખૂબ લાભપ્રદ સાબિત થાય છે. તો સાથે હનુમાનજી મહારાજની કૃપા જીવનમાં તમામ ક્ષેત્રોમાં મળતી હોય છે. જ્યારે જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ હોય, એ મુશ્કેલીઓમાંથી બચવાના રસ્તા ન મળતા હોય ત્યારે કહેવાય છે લગાતાર 11 દિવસ સુધી બ્રહ્મ મુહૂર્તમાં સવારે અને સાંજે 2 ટાઈમે, સવારે બ્રહ્મ મુહૂર્તમાં 4:30 થી 5:30 ની વચ્ચે 11 દિવસ લગાતાર ધૂપ પ્રદાન કરી, ગુગળનો ધૂપ કરી અથવા તો લવિંગનો ધૂપ કરી અને સન્મુખ તમારે 11 હનુમાન ચાલીસા 11 દિવસ સુધી બ્રહ્મ મુહૂર્તમાં સવારે 4:30 થી 5:30 ની વચ્ચે કરવી જોઈએ અને સાંજે સૂર્યાસ્તના સમયે 2 સમયે 11 હનુમાન ચાલીસા કરો છો તો આ 11 દિવસની અંદર તમારી એ મનોકામનાઓ પરિપૂર્ણ થતી હોય છે, સંકટમાંથી મુક્તિ મળતી હોય છે. આ સાથે હનુમાનજી મહારાજની આરાધનાથી ભૂત પ્રેત પિશાચમાંના કહેવાય છે સંકટોમાંથી પણ મુક્તિ મળતી હોય છે. હનુમાનજી મહારાજ કૃપા કરે એટલે આ બધી પીડાઓ આપના જીવનમાં આવતી નથી. હનુમાન ચાલીસામાં કહ્યું પણ છે, ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. તો શું કરવાનું છે? આ જ દોહો છે એનાથી સંપૂર્ણ હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો, લગાતાર 21 દિવસ સુધી રોજ 1 સંપૂર્ણ હનુમાન ચાલીસાનો પાઠ સંધ્યા કાળે અથવા મધ્યરાત્રિ જો કરવામાં આવે ધૂપની સાથે, તો જીવનમાં જે કંઈ પણ આધિ વ્યાધિ ઉપાધિ સંકટ ચાલતા હોય એમાંથી મુક્તિ મળે છે. જો કોઈ વ્યક્તિ સંકટમાં ફસાયેલો હોય, પીડામાં ફસાયેલો, પીડામાંથી નિવૃત્તિ નથી મળે, સંકટો નીકળવા નામ નથી રહેતા, તો એ સમયે આ દોહો છે એનાથી સંપૂર્ણ હનુમાન ચાલીસા કરવાની રહેશે. સંકટ દે હનુમાન છુડાવે, મન ક્રમ વચન ધ્યાન જોલાવે. આ દોહા સાથે હનુમાન ચાલીસાને સંપૂર્ણ કરીને જો પાઠ કરવામાં આવશે તો હનુમાનજીની કૃપાથી જીવનમાં ચાલતા ઉપદ્રવ સંકટોમાંથી મુક્તિ મળશે. આ ઉપરાંત દર શનિવાર અને મંગળવારના દિવસે ઓછામાં ઓછું 7 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો, શક્ય હોય તો 11 વખત પાઠ કરવો ખૂબ જ શુભ છે અને કરી જ શકીએ 11 વખત. 11 મિનિટનો સમય છે, કદાચ વધારે સમય લાગે તો 1/2 કલાકની અંદર તમે પાઠ કરી શકો છો. તો હનુમાન ચાલીસાનો આ રીતે પાઠ કરવો ખૂબ જ લાભપ્રદ નીવડે છે. આમ તો હનુમાનજીને પ્રસન્ન કરવા માટે કોઈ પણ સમયે તમે આ પાઠ કરી શકો, પણ શનિવાર અને મંગળવાર ખૂબ જ મહત્વના ગણવામાં આવ્યા છે, હનુમાનજીની સાથે જોડવામાં આવેલા છે. શનિની અવકૃપા હનુમાનજીની પૂજાથી દૂર થતી હોય છે, શનિ પ્રસન્ન બનતા હોય છે હનુમાનજીની મહારાજની કૃપાથી. અને હનુમાનજી મહારાજ માટે તો કહેવાય છે કે ચારો જુગ પર તાપ તુમારા હે પ્રસિદ્ધ જગત ઉજિયારા. તો હનુમાનજી મહારાજ ચારેય યુગોની અંદર પ્રસિદ્ધિને પામેલા છે. એ હનુમાનજી મહારાજની આરાધના જો કરવામાં આવે તો જે કંઈ પણ જીવનના સંકટો છે એ દૂર થતા હોય છે. આર્થિક સિદ્ધિની ઈચ્છા હોય અને હનુમાનજીની આરાધના કરવી હોય તો આ ચોપાઈનો અવશ્ય પાઠ કરવો. અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા અસબર દીન જાનકી માતા. અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા અસબર દીન જાનકી માતા. આ ચોપાઈથી સંપૂટિત હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે, 21 હનુમાન ચાલીસાનો જો પાઠ કરવામાં આવે શનિવારે અને રોજ 1 પાઠ, તો નિશ્ચિત આપના જીવનમાં રોજગારના તક પ્રાપ્ત, રોજગારની નવી તકો ખુલશે, ક્યાંક સંકટો ચાલતા હશે એ પણ દૂર થતા જોવા મળશે અને જીવનમાં તમામ પ્રકારની મનોકામનાઓને પૂર્ણ કરવા માટે હનુમાનજી મહારાજની આ જે પ્રાર્થના છે અવશ્ય કરવી જોઈએ. હનુમાન ચાલીસાનો 1 વખત પાઠ કરવાથી પણ મનોકામના પરિપૂર્ણ થાય છે. પરીક્ષાનો ડર લાગતો હોય ત્યારે પણ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી એ ડર દૂર થતો હોય છે. હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મનુષ્યના જીવનમાં એક અદ્વિતીય શક્તિનો સંચાર થાય, પ્રોટેક્શન કવર એ ક્રિએટ થતું હોય છે. એટલે હનુમાનજી મહારાજની આરાધના કરવાથી તમામ પ્રકારના મનોરથો મનોકામનાઓ પરિપૂર્ણ થઈ શકે છે. એક બીજો મહત્વનો ઉપાય, જો કોઈ કામ માટે જતા હોય અને કામ આપના બનતા ના હોય, બધા જ રસ્તા અપનાવી ચૂક્યા હોય ત્યારે આ પ્રયોગ અવશ્ય કરવો. કપૂરી પાનનું પત્તું
ડંઠલ સાથે, એની પર ચપટી પારા સિંદૂર, એક નાનો ટુકડો ભીમસેની કપૂરનો, પાંચ લવિંગ અને એક ઇલાયચીનો ટુકડો, એક ઇલાયચી, આટલું મૂકી હનુમાનજીના ચરણમાં મૂકવાનું, જાતે જ મૂકવાનું. જો હનુમાનજીના મંદિરની અંદર જશો તો કદાચ ઘણી જગ્યાએ સેવા તમને મૂકવા નહીં મળે, તો જે પૂજારીજી હોય એને આપીને મૂકાવી દેવું. આ મૂકાવાથી અને સાથે એક હનુમાન ચાલીસા, એક બજરંગ બાણનો પાઠ એમના મંદિરે જ બેસીને કરવો, પછી તમે તમારા કાર્ય પર નીકળી જાઓ. આવું લગાતાર 21 શનિવાર અને મંગળવાર કરો, બંને દિવસે 21 શનિવાર અને 21 મંગળવાર લગાતાર તમે જો કરો છો, તમારું એ કાર્ય નિશ્ચિત આ 21 શનિ મંગળ પૂરા થાય એ પહેલા થઈ જવાની સંભાવનાઓ બની જાય છે. હનુમાનજી મહારાજ પ્રત્યક્ષ છે. હનુમાનજી મહારાજની આરાધના થકી જીવનના તમામ લાભોને મેળવી શકાય છે. તો આપના જીવનના સંકટો પણ હનુમાનજી મહારાજ દૂર કરે એ અભ્યર્થના. આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું નવા વિષય સાથે, નવી વાતો સાથે. કાલે મળીએ ત્યાં સુધી મને તો આશુકો સાથે રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની. તો ગુજરાત ફર્સ્ટની ધર્મ અને આધ્યાત્મ સાથે જોડી રાખવાના પ્રયાસમાં દર્શક મિત્રો આપનો સ્નેહ અમારી સાથે જોડાયેલો રહે તેવી આશા સાથે હવે રજા લઈશું અને ફરી મળીશું આ મંગલકારી સફરમાં. ત્યાં સુધી જય શ્રી ગણેશ.